ठाकुर जी कृष्ण हमणा प्रगट थई जाए तो हमणा प्रगट थई जाए ने तो ये 5000 वर्ष पहला जे गीता जी में बात करी ने एज बात करे। इतने कदाच प्रभु प्रगट नथी थया पण गीता जी आपी गया छे तो गीता जी ने कृष्ण मानी अने एनी जोड़े संवाद करो। संशय लईने गीता जी पासे जाओ आ कृष्ण रूप गीता तमारा समस्त संशयों नु समाधान कर निश्चित बात छे। कंग भगवान की आजे बात जुदी ने काले जुदी ने भगवान नी वाणी सनातन होय छे। वेद सनातन छे, वेद निश्वास छे, तो गीता वाणी छे। श्री कृष्ण वाक्यानी एटले तो महाप्रभु जी बधा पर लख्यु, पण गीता जी पर लखवानी कारण साक्षात भगवान जे बोलता होय एना परथी आपणे शुं टीका करवानी। कारण के कोई टीका करे, कोई टीका एटले नी व्याख्या करे तो एमां पोतानी बुद्धि नुं प्रदर्शन छे। महाप्रभु जी कहे आ चारे प्रमाण ग्रंथों पर हूँ जे लखू छू, मारो कोई नवो मत हूँ प्रस्थापित नथी करतो, मारो कोई नवो मत बतावतो नथी, हूँ तो एज कहवा मांगू छू जे व्यास जी कहवा मांगे छे। भागवत जी में जे रचना करी व्यास जी जे मूल वाक्य मूल अर्थो कहवा मांगे छे, मारे तो एज अर्थो कहवा छे। मारे गीता जी में कई नवू नथी कहूं, जे ठाकुर जी कहवा मांगे छे एज मारो मत छे। भागवत में जे सुखदेव जी कहवा मांगे छे एज मारो मत छे। अने एटला माटे जुदी जुदी व्याख्या होय तो दरेक व्यक्तिना दृष्टिकोण छे, पण मूल गीता जी ए तो अमारा ठाकुर जी नी वाणी छे। अने ग्रंथ ज पोतानी जात ने धीरे धीरे खोलतो होय छे। सौथी पहेला मनमांथी एक गैर समज काढी नाखो कि आ बधुं अघरू ने अमने न आवडे। ज्यां सुधी आ मनमां रहेशे ने त्यां सुधी कोई न कोई सहारो तमे गोत्या करशो। ग्रंथ लो ने वांचवानुं शुरू करो, रोज एक अध्यायनो पाठ करो। खात्रीपूर्वक कहू छूं आ गीता मां बनी अने तमारुं पोषण करशे, तमने पयनुं पान करावशे। अने एटले तो कह्युं गीता सुगीता किमन्यहि शास्त्र विस्तरैः। बीजा शास्त्रो वांचवानी जरूर नहीं पड़े, एटले केवल गीता समझी जशो तो वेद ब्रह्म सूत्र ने भागवत आप मेले समझ में आवी जशे। अमूल ग्रंथ छे अने एटला माटे भगवत गीता मां वाणी भगवान ने अलौकिक छे, पारलौकिक छे। અને એ વાણીનું જ્યારે આપણે અવગાહન કરી રહ્યા છે, કઈ કાલે આપણે દર્શન કરી રહ્યા હતા, 7મા અધ્યાયમાં આપણી યાત્રા પહોંચી હતી। મને આનંદ છે આપ લોકો બધા રોજ ગીતાજી લઈને આવો છો, સાથે સાથે શ્લોકોના અવગાહન કરો છો, અને ગાતા ગાતા કદાચ તમને પણ એમ લાગશે કે આ તો અઘરું નથી, આ તો વાંચતા આવડી જાય એમ છે, અને શ્લોકને 4 વાર વાંચો તો આપમેળેના અર્થો સમજાઈ જાય એમ છે, સહજમાં ખ્યાલ આવવા લાગશે। અને એટલા માટે મૂળ ગ્રંથોનું આરાધન કરો, મૂળ ગ્રંથો ઘરમાં વસાવો। 23મા શ્લોકમાં 7મા અધ્યાયમાં વાત કરતા શ્રી પ્રભુ જે એની પૂર્વની જે વાત છે એને સ્પષ્ટીકરણ કરતા ભગવાન બોલ્યા, અંતવંતુ ફલંતેષાં તદ્ભવત્યંતવેદસાં देवां देव जो यान्ति मद्भक्ता यान्ति मापि। तो बीजा थी जे फल मळे छे ए बधु अल्प छे, अल्प फल, कारण के जेनु जेटलु सामर्थ्य होय एटलु ज आपी शके, एनाथी अधिक ना आपी शके। અને એટલા માટે ભગવાન કહ્યું દેવાન દેવ યજો યાંતિ મદ ભક્તા યાંતિ મામપિ। દેવને ભજનારા દેવને પામે છે અને મને ભજનારા મને પામે છે। ઘણીવાર લોકો એમ કહેતા હોય કે ઓ હિન્દુ ધર્મમાં તો 33 કરોડ ભગવાન, આટલા બધા ભગવાન, કોઈ ગ્રંથોમાં એવું લખ્યું નથી કે આટલા બધા ભગવાન। ભગવાન તો એકમ સદ વિપ્રા બહુધા વદંતિ, 33 કોટી દેવતાઓ છે। આ 3 વસ્તુનો ફરક સમજવો જરૂરી છે, પુરુષોત્તમ ભગવાન, ભગવદ અવતાર અને દેવતા, અને પછી આગળ જાઓ તો એની વિભૂતિઓ। આ 3નો ફરક સમજો,
અને જે રીતે જેની ઉપાસના કરો એને પામો છો એમ ભગવાન કહે, દેવને ભજનારો દેવને પામે છે, મને ભજનારો મને પામે છે. અને એમ કહી, કારણ કે આજે આપણી યાત્રા ઘણી લાંબી છે એટલે શીઘ્રતાથી આપણે આગળ વધીએ, સાતમા અધ્યાયને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા, પ્રવેશ કરીએ ને વિરામ અઢારમા થશે એટલે દસ અધ્યાય બાકી. અથ અષ્ટમોધ્યાય અક્ષર બ્રહ્મ યોગ. અર્જુન ઉવાચ, કિમ તત્ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. હે પુરુષોત્તમ, પ્રભુ માટે સંબોધન કર્યું, આપ તો પુરુષોત્તમ છો, બ્રહ્મ શું છે, કિમ તદ બ્રહ્મ, અધ્યાત્મ શું છે, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ, કર્મ શું છે, અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદૈવ કોને કહે. આમ અર્જુને પ્રશ્ન કર્યા છે અને એના ઉત્તરમાં શ્રી ભગવાન ઉવાચ, અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંનિતઃ. કર્મને ઓળખાવતા પરમાત્મા સમજાવી રહ્યા છે. ચોથા શ્લોકમાં અધિભૂત અધિદૈવ એની પણ ચર્ચા કરતા એટલે ચોથો શ્લોક પણ સાથે લઈ. અધિભૂતમ સરોવરમ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞો અહમેવ દેહેભૂતયમ્. અધિભૂત કોને કહેવાય? કહું, પોતાના શરીર અને એની સહિત પંચ મહાભૂતોથી જે બનેલું છે, શ્રી સૃષ્ટિ છે, એ અધિભૂત કહેવાયું. અધિદેવ કોને કહેવાય? કે જે ઇન્દ્રિયોના દેવતાઓ છે એ બધા બ્રહ્માજી આદિ એ અધિદેવ તરીકે ઓળખાયા. અને અધિયજ્ઞ એ અંતર્યામી ભગવાન વિષ્ણુ છે. પાંચમા શ્લોકમાં પરમાત્મા સમજાવે છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યઃ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ય પ્રસંશય. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. અંતકાળમાં જ્યારે મનુષ્યનો અંતિમ સમય હોય અને મને સ્મરણ કરતો જો એ દેહ છોડે તો ભગવાન કહે એ સાક્ષાત મને પામે છે. અંત ઘડી બહુ મહત્વની છે મનુષ્ય. આપણને એમ થાય કે જીવનભર ન કરી શક્યા તો છેલ્લી ઘડીએ ભજી લઈશું, પણ જેને જીવનભર ન કર્યું હોય ને એને છેલ્લે ઘડીએ પણ પરમાત્મા યાદ આવવાના નથી. ઉલટાનું, જીવનભર ભક્તિ કરનારને પણ ઘણીવાર અંતિમ સમયમાં એનું ચિત્ત ભગવાનમાં રહેતું નથી. અને બને ને તો કોઈની છેલ્લી ઘડી બગાડવી પણ નહીં. આખી જિંદગી જેને સેવા અને સત્સંગ કરીને વિતાવી હોય એ બા છેલ્લી ઘડીમાં ખાટલામાં પડ્યા હોય અને એમના જ સ્વજનો, જો બા દીકરો આવી ગયો, જો બા કાકા આવી ગયા, જો બા મામા આવી ગયા. અરે આખી જિંદગી કાકા મામા દાદા આજ તો કર્યું છે. કોઈને અંતિમ સમયમાં એનું મન સંસારમાં જાય એવા પ્રયાસ ઓછા કરો. બને તો અંતિમ સમયમાં એ જીવની સન્મુખ એ વૈષ્ણવને ઉભા રાખો જેની જોડે સત્સંગ કરતા હોય, જેની જોડે મનોરથ કરતા હોય, જેની જોડે યાત્રામાં ગયા હોય, જેથી એ વૈષ્ણવને જોઈ એ વડીલને પણ ઠાકોરજીનું સ્મરણ થઈ ગયા. કારણ કે અંતિમ સમય બગાડવાથી તમે એની ગતિ બગાડી દો છો. આપણે ત્યાં તો અનેક એવા ઘટનાઓ, ભાગવતજીમાં જો પ્રમાણ આપું તો ભરતજીનું પ્રમાણ, આટલા શ્રેષ્ઠી રાજા હતા, ભગવાનને પામવા માટે વનમાં ગયા અને વનમાં ગયા પ્રભુને પામવા માટે,
પણ ઘટના એવી ઘટી એનો વિસ્તાર નથી કરવો પણ હરણનું બચ્ચું મળી ગયું મન હરણના બચ્ચામાં લાગી ગયું હરી 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 ઓછું થયું અને હવે હરણ 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 થવા લાગ્યું દયા બહુ સારી વાત છે અને થાય પાણીમાં તણાઈ જશે અને બચાવીને કિનારે લાવ્યા પણ દયા ક્યારે મોહમાં પરિણમિત થઈ ગઈ એમને પણ ખબર ન પડી દુખીને મદદ કરવી એ દયા પણ હવે આને હું જીવાડીશ નહીં તો જીવશે જ નહીં આ મોહ ઘણા લોકો પક્ષીને બહુ પ્રેમ કરતા હોય પાંજરામાં રાખે બહુ ખવડાવે પીવડાવે બહુ ધ્યાન રાખે પણ પાંજડાથી મુક્તો નથી કરતા અને જેમાં મુક્તિ ન હોય એને પ્રેમ ન કહેવાય એને મોહ કહેવાય મોહ બાંધે અને પ્રેમ છોડે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું તો વિચાર કરો આપણે આપણું મન તો કેટલા લોકોમાં લાગેલું છે કેટલી વસ્તુઓમાં લાગેલું છે તો વિચાર કરો આપણી ગતિ શું થશે ચિંતન કરો ભરતજીનું મન આખું રાજપાટ બધું જ છોડી વૈરાગ્ય ધારણ કરી સંન્યાસ જેવું ધારણ કરીને આવ્યા વનમાં અને વનમાં આવીને હરણમાં ફસાઈ ગયા હરણ 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 થવા લાગ્યું અને હરણ તો વનમાં પોતાના ટોળાની સાથે જતું રહ્યું ભરતજીનું મન હરણમાં રહ્યું અને અંત સમયમાં હરણની સ્મૃતિ રહી અને દેહ પડ્યો ને બીજા જન્મમાં હરણની યોનિ મળી શાસ્ત્ર એમ કહે છે કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે પણ સ્મરણ પ્રમાણે યોની મળે છે ઘણીવાર ઘણાના ઘરમાં કૂતરાને હોય એટલા બધા પ્રેમથી એને રાખતા હોય પોતાના માટે 10 નોકર ચાકર હોય પણ એ માલિક પોતે કૂતરાને પ્રેમ કરતો એને સાચવતો એટલું બધું ધ્યાન રાખે ત્યારે આપણને થાય કે આ કૂતરો કેટલો નસીબ વાળો છે એણે કોઈ બહુ સારા કર્મો કર્યા હશે કે આટલું સુખ ભોગવે છે પણ એણે સ્મરણ સારું નહીં કર્યું હોય નહીં તો દીકરો બનીને આવત કૂતરો બનીને ના આવત સારા કર્મોથી સુખ દુઃખ મળે પણ જેવું સ્મરણ કરો એવું યોની મળે છે અને એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરતા રહેવું હરિનું સ્મરણ કરતા રહેવું નહીં તો પુણ્યો પણ બાંધી બાંધી અને પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ એ કેવલ પાપથી નથી થતું એ પુણ્યથી પણ થાય છે અને એટલા માટે જ્યારે જ્યારે પુણ્ય કરો ત્યારે એનું ઠાકોરજીને સમર્પણ કરો ભક્તિ દ્વારા પ્રભુના સ્મરણ દ્વારા પ્રભુનું નામ એ તો અગ્નિ જેવું છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિનમ અઘમ પુંશો દહે દેદો યથાનના અજામીલે પુકાર કર્યો અંત સમયમાં પરમાત્માના નામનો નામ બોલ્યા પુત્રને વશ થઈને પણ અને પરમાત્મા પોતે આવી ગયા અને એટલા માટે ભગવાનનું નામ છે ને એ મન ઉપર ન છોડો કે મનમાં ભાવ આવે ત્યારે કરો ને મન લાગે ત્યારે કરો ભગવાનનું નામ લેવાની આદત પાડી દો ભાઈ કુભાઈ અનકાલસો કોઈ પણ રીતે ભગવદ નામ લેતા રહો કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે તમને ભાન નહીં હોય દેહનું ભાન નહીં હોય કારણ કે માણસને ઇન્દ્રિયો પર છેલ્લી ઘડી ક્યાં કંટ્રોલ રહેવાનું પણ ત્યારે પણ ડોક્ટર છેલ્લું ઇન્જેક્શન મારશે અને શરીરમાં દુખે અને જો આદત પડી હશે ને તો હે હરિ નામ નીકળી જશે તોય કલ્યાણ થઈ જશે ભગવદ નામની તો આદત પાડો પ્રભુનું નામ એવું છે કલયુગ કેવલ નામ આધાર અને એમાં પણ અંત સમય બહુ મહત્વનો છે અંત સમયમાં જ્યાં માણસની મતિ જાય ત્યાંની ગતિ થાય છે એટલે પ્રભુને વિનંતી એ જ કરજો કે પ્રભુ આખું જીવન હું સભાન રહીશ કે તારું નામ લઉં પણ છેલ્લી ઘડીએ જ્યારે મને મારા દેહ ઉપર કોઈ કંટ્રોલ નહીં હોય સંયમ નહીં હોય હે પ્રભુ તું એવી કૃપા કરજે કે એ સમયે તું મારી જીવવા ઉપર આવીને બેસી જજે છેલ્લી ઘડી તું સંભાળી લે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણે પ્રભુજી માગું
प्रभु मरण नी बीक नथी पण मरण ना समय हरि नु स्मरण न चुकाई जाए डर तो एनो छे तारो मुख मनोहर जो काले जमामेव स्मरण भुक्त्वा कलेवरम य प्रयाति सबत भावम याति नान्यस्तत्र संशय ए मनेज पामे छे एमा कोई संशय पर जेने जीवन भर भगवत नाम लीधु होय ने एने ज अंत समय मा प्रभु नु नाम स्मरण नहीं तो खूब कठिन छे प्रभु याद आवा खूब कठिन छे।